સંન્યાસી પ્યાસી પૂર્ણ પ્રેમના આ મહાપુરુષ બહુ જાજો સમય નથી થયો, 50 વર્ષ થયા. રાધનપુર, આપણું રાધનપુર હાલમાં ગોદડી દર્શને જાય જોઈએ. પ્રેમદાસ બાપા ગોદડિયા એમની વાણી છે. એ મહાપુરુષ ફરતા ફરતા મસ્જિદમાં રોકાય છે, મસ્જિદમાં. મુસ્લિમ બિરાદરો તો આ કાયમ નમાઝ પડવા આવે ને, સાધુને જોયા થોડોક વાંધો ઉઠાયો, બાપુ તમે બીજે ક્યાંય સ્થાન જમાવો, બીજે ધૂણી જમાવો, મસ્જિદ છોડી દો. પ્રેમદાસ બાપા કે ભાઈ હું ભજન કરું છું, આપ બંદી કરો, હું ભજન કરું. એમ નહીં બાપુ, અમને નમાજમાં ખલેલ પડે છે. આ ભજન જે ગવાય ને એનો મહિમા છો. કેવા આપણા મહાપુરુષો, હજી હમણે બહુ જાજો સમય જ થયો. દેસલ ભગત ની આરે દેસલ ભગત નો પેરો ભર્યો ને એમ અહીંયા આવું કામ કર્યું. ત્યાંના રાજા હતા, એમને ખબર પડી એક સાધુ કો ગઠીલા આવ્યા છે, મસ્જિદ છોડતા નથી. મુસ્લિમ રાજા આવ્યા, બાપુ સમજી ગયા કે રાજા આવે એટલે ભગવાન નું રૂપ કહેવાય. રાજા તો ગીતામાં ભગવાને કીધું, કૃષ્ણ ભગવાને કીધું છે કે રાજા એ મારું રૂપ છે, હું રાજામાં છું. એટલે સાધુ હતા, ઓળખી ગયા કે રાજા આવ્યા એટલે મારે થોડુંક એને. બા મુસ્લિમ રાજાએ કીધું, બાપુ મસ્જિદ છોડી દો અને બીજે ક્યાંય વસવાટ કરો. કીધું, કોઈ વાંધો નહીં, હું મસ્જિદ છોડી દઉં છું. એક પથ્થર લાવીને મૂકી દીધો પાસે મસ્જિદ પાસે. હજી કોઈ સમય દર્શન જાયજો. પથ્થર લાવીને મૂકી દો, તમે આને ખાલી દોરાવો, ખાવી દો ને, હલાવી દો ને, તો મસ્જિદ છોડી દો. રાધનપુરની શક્તિ કામે લાગ્યો. છેલ્લે તો હાથી મગાવ્યો, હાથીને આજે બાંધ્યો પથ્થરને, ખેંચાયો, એક દોરાવો ખાયો નહીં. છેલ્લે ના હજી બલવાન માણસો તો એને બોલાવ્યા, ઘણ મગાવ્યા, ઘણના ઘા માર્યા એની માથે. તેની જે બેગમ જે મેલમાં હુતાતા ને દોડતા દોડતા આવ્યા હો, મુસ્લિમ રાજાના પગ પકડીને કહે છે કે આ પથ્થર માથે તમે મારો, માં આને તમે મારો છો ને, મને છાતીમાં ઘા લાગે છે. મુસ્લિમ રાજા સમજી ગયા, કોઈ બોલિયા પુરુષ લાગે, મહાપુરુષ લાગે છે. બે હાથ જોડે, બાપુ આ પ્રેમથી મસ્જિદ માર્યો. એ કે હવે મારે નથી રહેવું, ત્યાં હાલતા હું ત્યાંથી. આ પ્રેમદા બાપા ગોદડિયાની વાત કરું છું. રામદાસ બાપુ ગોદડિયા, હરિરામ બાપા ગોદડિયા, ઢસા. અને એ પરંપરામાંથી પ્રેમદાસ બાપા ગોદડિયા નજીકનો સમય હજી હાલતા થયા. બાદશાહ આડા ફેર્યા, બાપુ એક થોડીક જાણ કરતા જો કે આ પથ્થરમાં એવી કઈ શક્તિ છે, અમારી કોઈ શક્તિ કામ ન લાગી. તે પ્રેમદા બાપાએ કીધું કે રાજન, એને મેં બીજું કાંઈ નથી કીધું, એને મેં એટલું કીધું કે મારો હનુમાન હોય ને તો અહીંથી અટતો નહીં. હજી હાલમાં દર્શન કરજો, બે ભેગું છે બાપા ને બે ભેગા બેઠા છે, હજી દાદો બેઠો છે. આ એનું ભજન છે સાધુ ને સંન્યાસી પ્યાસી પૂરણ પ્રેમના. પ્રેમ
जगदम्बा मा तू जो गुणी अमे जपिए तमारा जाप अखंड दीवा मा तारा बने प्रकट आपोया माटे नारायण ना विसारिए अरे नारायण ना विसारिए नित प्रतनी जिए ना झोला वे मनु साजनम पछी की जे उतमता की जे उतमता नारायण ना विसारिए अने नित्यप्रत लीजे नाम झोला वे मनु साजनम रामदास बापू की जे उत्तम काम जारे विजय भाई ना आंगणे તેમના દાદાની છઠ્ઠી પુણ્યની તિથિ નિમિત્તે સંતવાણીનું આયોજન કર્યું હોય અને અમારા લખધીરભાઈ અમારા રાજુભાઈ બિરજુ વાતા છત્રાવાથી અને રંજીતાતા બધા પધાર્યા હોય અને બાપુ તો સૌપ્રથમ નાણ બાપુના ભજનથી મારી શરૂઆત अरे जिस दिन आजग छंडनो तो दिन तो से काज तो दिन तो से काज माटे भूलाती नथी ए अरे भूलाती नथी ए सुखी जिंदगी ने सुखी जिंदगी हमेशा पीदे खुशी जिंदगी ने खुशी जिंदगी ने भुलाती नथिया सुखी जिंदगी ने सुखी जिंदगी सुखी जिंदगी बालपन
अरे जुवानी ये कीधी दुखी जिंदगी ने दुखी जिंदगी भुलाती नथिया सुखी जिंदगी ने सुखी जिंदगी
હોય જો મે માં પણ છોડા ચરણ માં માતુ ચંદ ભુવન મરતી ચંદ